મોર્નિંગ મિત્રો, હવે આપણે અર્થશાસ્ત્રની અંદર ટોપિક 1 માં આ ત્રણ આલેખ ભણી ગયા. પ્રથમ પ્રશ્ન આપણે એ પણ ભણી ગયા છે કે આલેખ અને આકૃતિ દોરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખશો, એમ કરીને કુલ ચાર પ્રશ્નો થયા. પાંચમો પ્રશ્ન આપણે ભણીએ કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીની ઉપયોગિતા સમજાવો. અત્યારો પ્રશ્ન નંબર 5, અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પ્યુટર ટેકનોલોજીની ઉપયોગિતા સમજાવો. મિત્રો, આ પણ એક પ્રકારનો આપણે 5 માર્ક્સના પ્રશ્ન તરીકે પરીક્ષામાં પૂછાય છે, એ ખાસ કરીને ધ્યાનમાં તમારે રાખવાનું છે. તો અર્થશાસ્ત્રના અભ્યાસમાં કમ્પ્યુટર ટેકનોલોજીનું શું મહત્વ હોય છે તે સમજાવો. તો મિત્રો, આપણે આજના આધુનિક યુગની અંદર જોઈ શકીએ છીએ કે ટેકનોલોજીની ઉપયોગિતા દિન પ્રતિદિન અથવા દિવસે અને દિવસે વધતો જાય છે. મિત્રો, આપણે કઈ કઈ જગ્યાએ જોઈએ છે કે જ્યાં આજે ટેકનોલોજીનો ઉપયોગ થતો જોવા મળે છે? દાખલા તરીકે આપણે કહી શકીએ છીએ કે વીજળીનું બિલ ભરવા માટે, કે ગેસનું બિલ ભરવા માટે, કે LIC નું પ્રીમિયમ ભરવા માટે વગેરે વગેરે જગ્યાએ આજે આપણે ટેકનોલોજીનો ઉપયોગ થતો જોવા મળે છે. તો કોઈ આ અર્થશાસ્ત્રના અભ્યાસમાં કમ્પ્યુટર ટેકનોલોજીનું શું મહત્વ હોય છે તે આપણે જોઈએ. તો પહેલો પોઈન્ટ એ હતો કે કમ્પ્યુટર ટેકનોલોજી આપણને મિત્રો ખ્યાલ છે કે આજે અભ્યાસની અંદર પણ આપણે કમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. આજે વિદ્યાર્થીઓ પોતાના શિક્ષણમાં અનેક જગ્યાએ કમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ કરતા જોવા મળે છે, જેનાથી આપણને ઘણા બધા આજે ફાયદા થતા જોવા મળે છે. બરાબર, જેનો પહેલો આપણે પોઈન્ટ કહી શકીએ છીએ એની અંદર કે પ્રેઝન્ટેશન પ્રેઝન્ટેશન બનાવવા કે તૈયાર કરવા માટે આનો પેલો પોઈન્ટ હતો કે પ્રેઝન્ટેશન બનાવવા કે તૈયાર કરવા માટે અર્થશાસ્ત્રના અભ્યાસમાં આંકડાકીય માહિતીનું પ્રેઝન્ટેશન બનાવવી અને તેને સરળતાથી વિદ્યાર્થીઓને સમજી અને સમજાવી શકાય છે. બરાબર, પ્રેઝન્ટેશન દ્વારા કેવી રીતે, દાખલા તરીકે આપણે કહી શકીએ છીએ કે કઈ કઈ વસ્તુનું આપણે પ્રેઝન્ટેશન કરી શકીએ છીએ. તો ઉદાહરણ તરીકે હું તમને અહીંયા સમજાવું છું કે દાખલા તરીકે વિદ્યાર્થીઓને બેકારીનો પાઠ ભણાવો છે તો તેને 3 સ્લાઇડો દ્વારા તેને સરળતાથી વિદ્યાર્થીઓને સમજાવી શકાય છે. તો 3 સ્લાઇડો કઈ કઈ, તો એના વિશે પણ આપણને થોડું નોલેજ હોવું જોઈએ કે બેકારીમાં શું શું આવી શકે છે જે આપણને સરળ લાગે છે. પ્રથમ સ્લાઇડ ની અંદર બેકારીનો અર્થ, બરાબર મિત્રો, 3 સ્લાઇડ છે. તો પ્રથમ સ્લાઇડ માં બેકારીનો અર્થ, પછી બીજી સ્લાઇડ માં બેકારીના પ્રકારો,
ત્રીજી સ્લાઇડ છે બેકારી ઘટાડવા માટેના ઉપાયો. તો આમ આ ત્રણ સ્લાઇડ દ્વારા વિદ્યાર્થીઓને બેકારીનું પ્રકરણ સરળતાથી સમજાવી શકાય છે. બરાબર મિત્રો, આપણે પ્રેઝન્ટેશન બનાવવા કે તૈયાર કરવા માટે અહીંયા આપણે બેકારીનો આખી સ્લાઇડો બનાવી અને તેને સરળતાથી આપણે સમજાવી શકાય છે. તો હવે આ જ પ્રમાણે આપણે બીજા ઉદાહરણ લખવા હોય તો દાખલા તરીકે બેકારી સિવાય તો ગરીબીની સ્લાઇડ બનાવી શકાય છે, માંગની સ્લાઇડ બનાવી શકાય છે, પુરવઠાની સ્લાઇડો બનાવી શકાય છે, સરેરાશ ખર્ચની સ્લાઇડો બનાવી શકાય છે, સાક્ષરતાની સ્લાઇડો બનાવી શકાય છે અને સરેરાશની સ્લાઇડો બનાવી શકાય છે. તો આમ મિત્રો ઘણા બધા ઉદાહરણ આપણે એની અંદર લઈ જઈ શકીએ છીએ, પરંતુ આપણે એમાંથી એક જ ઉદાહરણ અહીંયા લખવાનું છે. બધા ઉદાહરણો આપણે અહીંયા લખવાના છે ને, તમને જે યોગ્ય લાગે, જે મેં તમને કીધા ઉદાહરણ તરીકે, એમાંથી કોઈ પણ એક ઉદાહરણનો ઉલ્લેખ કરવાનો હોય છે. ક્લિયર? તો આ થયું પહેલો પોઈન્ટ હતો આપણો. ત્યાર પછી બીજો પોઈન્ટ થાય છે એક્સેલ વર્કશીટ. એક્સેલ વર્કશીટ માટે મિત્રો ત્યાર પછીનો પોઈન્ટ થયો આ. બરાબર છે કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં આંકડાકીય માહિતી ખૂબ જ મોટા પ્રમાણમાં હોય છે કે જેને આપણે યાદ રાખી શકતા નથી, એ આપણા માટે ખૂબ જ અઘરું કામ હોય છે. તો એ માટે આ આંકડાકીય માહિતીને એક્સેલની વર્કશીટમાં મૂકી અને વિદ્યાર્થીઓને સરળતાથી સમજાવી શકાય છે. તો હવે આપણે અહીંયા પ્રશ્ન એ થાય છે કે આંકડાકીય માહિતી તરીકે આપણે ઉદાહરણ કયું લખશું? દાખલા તરીકે તો આપણે જે પણ કઈ આલેખો ભણી ગયા છે એમાં આપણે જોઈ ગયા છે કે એમાં આંકડાકીય માહિતી ખૂબ જ મોટા પ્રમાણમાં હોય છે. તો હવે એ આંકડાકીય માહિતીનું આપણે અહીંયા ઉદાહરણ તરીકે અહીંયા લખવું છે. દાખલા તરીકે આપણે કહી શકીએ છીએ કે ગરીબી, બેકારી, સાક્ષરતા, જન્મદર, વસ્તી વધારો, મૃત્યુદર, દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ વગેરે વગેરે, આ બધા જેના આપણા આંકડાકીય માહિતી વાળા ઉદાહરણ મેં લખેલા છે. બરાબર? તો આ બધી જ આંકડાકીય માહિતીને એક્સેલની વર્કશીટમાં મૂકી વિદ્યાર્થીઓને સરળતાથી તે સમજી અને સમજાવી શકાય છે. બરાબર? આ બધી જ આંકડાકીય માહિતી છે એને શેમાં મૂકવું પડે છે? આપણે એક્સેલની વર્કશીટમાં, જેનાથી વિદ્યાર્થીઓને સરળતાથી તે સમજી અને સમજાવી શકાય છે. એટલું જ નહીં, બીજી બાબત સૌથી મહત્વની છે કે આ જ પ્રકારની આંકડાકીય માહિતીને એક્સેલની વર્કશીટમાં મૂકી તેની આકૃતિ પણ દોરી શકાય છે મિત્રો. તો એ માટે પણ આપણે ખાસ એ મહત્વનું હોય છે. બરાબર? કે આ બધી જ આંકડાકીય માહિતીનો આપણે આકૃતિ પણ દોરી શકાય છે. સરળતાથી કોઈ પણ પ્રકારની માહિતી હોય ત્યારે આવી આંકડાકીય માહિતીને જ્યારે કોઈ આકૃતિમાં કન્વર્ટ કરવામાં આવે છે ત્યારે તે બાબતને આપણે સરળતાથી સમજી શકીએ છીએ અને સરળતાથી તેને સમજાવી શકાય છે. તો એક્સેલ વર્કશીટ માટે આપણે આ ઉદાહરણ યાદ રાખવાના છે. બરાબર છે મિત્રો? ત્યાર પછી એનો ત્રીજો પોઈન્ટ હતો આલેખ અને આકૃતિ દોરવા માટેના પ્રોગ્રામો.
આલેખ અને આકૃતિ દોરવા માટેના પ્રોગ્રામો બરાબર છે. તો આપણે ખ્યાલ આવી શકે છે કે કમ્પ્યુટર ટેકનોલોજી ની અંદર અનેક પ્રોગ્રામો હોય છે, તેથી અર્થશાસ્ત્રના અભ્યાસની આલેખ અને આકૃતિ સરળતાથી દોરી શકાય છે. તો અહીંયા આપણે કયા પ્રકારની આકૃતિ દોરી શકીએ છીએ, જે કે આપણે વર્ડ ની ફાઇલ માં અહીંયા મૂકવાના છે. તો દાખલા તરીકે કહી શકીએ છીએ કે વર્ડ ફાઇલ માં માંગ રેખા, પુરવઠા રેખા, સરેરાશ ખર્ચ રેખા, સરેરાશ સ્થિર ખર્ચ રેખા, સરેરાશ અસ્થિર ખર્ચ રેખા અને સીમાંત ખર્ચ રેખા, કે જેને આપણે વર્ડ ફાઇલમાં પણ અને આકૃતિ દોરી શકાય છે અને વિદ્યાર્થીઓને સરળતાથી તે સમજાવી શકાય છે. એટલું જ નહીં, આ જ પ્રકારની આંકડાકીય માહિતીને એક્સેલ ની વર્કશીટ માં પણ મૂકી તેની આકૃતિ દોરી અને વિદ્યાર્થીઓને સરળતાથી સમજી અને સમજાવી શકાય છે. મિત્રો બરાબર છે, તો આ પ્રમાણે તમારા 3 પોઈન્ટો થયા. ત્યાર પછીનો આગળનો ચોથો પોઈન્ટ છે સાધન સામગ્રીને સાચવવા માટે. મુદ્દા નંબર 4, અર્થશાસ્ત્રના અભ્યાસમાં અનેક શૈક્ષણિક સાધન સામગ્રીની જરૂર પડતી હોય છે. એ તો મિત્રો આપણને ખ્યાલ છે કે આપણા માટે કઈ શૈક્ષણિક સાધન સામગ્રીની જરૂર પડે છે. દાખલા તરીકે નોટો, ચોપડાઓ, પુસ્તકો વગેરે વગેરે. તો આ બધી વસ્તુઓને યોગ્ય જગ્યાએ સાચવવા માટે જગ્યા જોઈએ છે, તેમજ તેને જીવાત અને ભેજ લાગવાનો પણ ડર રહેલો હોય છે, કે જેને કારણે આપણે આ શૈક્ષણિક સાધન સામગ્રી બગડી જાય છે. પરંતુ હવે આ આજના આધુનિક યુગમાં આ ચિંતા દૂર થઈ છે. કેવી રીતે મિત્રો? તો કે આ જ પ્રકારની માહિતીને કોમ્પ્યુટરમાં સાચવી શકાય છે. આપણને ખ્યાલ છે મિત્રો કે હાર્ડ ડિસ્ક, ઉદાહરણ તરીકે લખી શકીએ છીએ હાર્ડ ડિસ્ક અને પેન ડ્રાઈવ દ્વારા આ પ્રકારની માહિતીને સાચવી શકાય છે અને એક સ્થળેથી અને બીજે સ્થળે સહેલાઈથી લઈ જઈ શકાય છે. એ આપણને ખ્યાલ છે મિત્રો બરાબર, કે આ જ પ્રકારની માહિતીને હાર્ડ ડિસ્ક અને પેન ડ્રાઈવમાં સાચવી શકાય છે, એક સ્થળેથી બીજે સ્થળે સહેલાઈથી લઈ જઈ શકાય છે. આ ઉપરાંત પણ ત્રીજું ઉદાહરણ છે કે આ જ પ્રકારની માહિતીને ઈમેલમાં પણ સાચવી શકાય છે. તો દુનિયાના કોઈ પણ વિસ્તારમાં જઈ અને તેને શાંતિથી તેને ખોલી શકાય છે અને આપણે એને શું કરી શકીએ છીએ, વાંચી શકાય છે. તો આમ આપણે આ આધુનિક યુગમાં નવા કોમ્પ્યુટર ટેકનોલોજીની મદદથી આવા શૈક્ષણિક સાધન સામગ્રીને આ જીવન સાચવી શકાય છે. બરાબર, એટલે સૌથી મહત્વનું છે આની અંદર કે આપણે આવા શૈક્ષણિક સાધન સામગ્રીને આ જીવન કોમ્પ્યુટર ટેકનોલોજી દ્વારા તેને સાચવી શકાય છે. ક્લિયર મિત્રો? ત્યાર પછી લાસ્ટ પોઈન્ટ છે કે અન્ય સાધનો
અર્થશાસ્ત્રના અભ્યાસની અંદર જોઈ શકે છે કે આંકડા શાસ્ત્રનો એડવાન્સના પ્રોગ્રામો જોવા મળે છે। તો આંકડા શાસ્ત્રના એડવાન્સના પ્રોગ્રામો જેવા કે SPSS, SAS અને EViews કે જેવા આંકડા શાસ્ત્રના આ પ્રોગ્રામો છે કે જેમાં અસંખ્ય માહિતીની ગણતરીઓ કરવામાં આવે છે। પરંતુ મુશ્કેલી બાબત એ છે કે આ પ્રોગ્રામો બજારમાં ખૂબ જ ઊંચી કિંમતે મળે છે, બરાબર। માટે બધા જ વ્યક્તિઓ આ એડવાન્સના પ્રોગ્રામો ખરીદી શકતા નથી। ત્યાર પછી આવો મહત્વનો પોઈન્ટ એ છે કે આજના કોમ્પ્યુટર યુગની અંદર કોમ્પ્યુટરના મોટા ભાગના કાર્યો ટેબલેટ અને મોબાઈલ ફોન દ્વારા કરવામાં આવે છે। મિત્રો, આ ખાસ કંઈ યાદ રાખવાનું છે જે આપણે અહીંયા ઓબ્જેક્ટિવ તરીકે પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછી શકાય છે કે આજના કોમ્પ્યુટર યુગમાં એટલે કે કોમ્પ્યુટરના મોટા ભાગના બધા જ કાર્યો કોના દ્વારા કરવામાં આવે છે, તો કે ટેબલેટ અને મોબાઈલ ફોન દ્વારા કરવામાં આવે છે। તો આ રીતે મિત્રો કુલ 5 પોઈન્ટ આપણે ટેકનોલોજીની ઉપયોગિતા વિશે સમજી ગયા। તમારે આ જ પ્રશ્ન અર્થશાસ્ત્રના ચોપડામાં હોમવર્ક તરીકે એકવાર લખવાનો છે મિત્રો। ઓકે, થેન્ક યુ।